પોરબંદરની જૂની કોર્ટ કમ્પાઉન્ડમાંથી જનસેવા કેન્દ્રનું જિલ્લા સેવા સદન એકમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અહીં છેલ્લા કેટલાક દિવસોથી વીજ ધાંધિયાને કારણે કમ્પ્યુટર ક્ષતિગ્રસ્ત બની જતા અરજદારોની કામગીરી ટલ્લે ચડતા આજે ભારે હોબાળો મચી ગયો હતો। પોરબંદરની જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં વર્ષોથી જનસેવા કેન્દ્ર કાર્યરત હતું જેનું સ્થળાંતર કરીને જિલ્લા સેવા સદન એકમાં લઈ જવામાં આવ્યું છે। અહીં લોકો વિવિધ કામગીરી માટે આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હાઈ અને લો વોલ્ટેજને કારણે જનસેવા કેન્દ્રના કમ્પ્યુટર ક્ષતિગ્રસ્ત બન્યા છે જેને કારણે લોકોની વિવિધ કામગીરી થતી નથી। આથી આજે અરજદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો। જય હિન્દ, મારું નામ વ્યાસ ઋષિ છે। હું અહીંયા છેલ્લા 4-5 દિવસથી આવી રીતે આવું છું। અલગ અલગ ટાઈમે 60 કિલોમીટર દૂરથી આવું છું। અહીંયા આવીને કંઈ જવાબ વ્યવસ્થિત મળતા નથી। અહીંયા આવ્યા એટલે ટોકનનો પ્રોબ્લેમ બધાને રહી જાય। કોઈને પણ તમે અહીંયા આટલા લગભગ 200-250 વ્યક્તિઓ છે, બધાને તમે પૂછી શકો, એકને એક પ્રોબ્લેમ છે એ સોલ્વ થતી નથી। ગઈકાલે પણ આવા સમયે જ્યારે બધા આવ્યા ત્યારે નેટવર્કનો પ્રોબ્લેમ હતો એવું કહે છે, તો શું 24 કલાક સુધીમાં નેટવર્કનો પ્રોબ્લેમ સોલ્વ જ ન થાય? એવું જો હોય તો અમે બધા કંઈક ફંડ ભેગું કરી નેટવર્કનું પ્રોબ્લેમ છે સોલ્વ કરાવશું, તો અમને કંઈક રિસ્પોન્સ આપો। કોરોનાનો સમય છે, બધાને ખ્યાલ છે, આવવા જવાની પ્રોબ્લેમ થાય છે। અમે દૂરથી આવીએ છીએ, અહીંયા ગામથી ઘણા બધા આવે છે, કોઈનો કંઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। એવું હોય તો ચોખ્ખી ના પાડી દે કે કંઈ થશે નહીં, તો અમે અમારું પોતાનું રોજબરોજનું કામ છોડીને અહીં આવીએ છીએ, એ બધું અમે બંધ કરી દઈએ અને સરકારી કામ ઉપરથી અમે અમારી આશાને લઈ લઈએ। હવે આશા અમને રહેતી નથી। અમારી માંગણી એ છે કે વ્યવસ્થિત એક તો જવાબ આપે, ત્યાંથી અમને ઓલા કુકુર જેમ એવી રીતે હડકાય અને એવી રીતે ગેરવર્તુળ પણ અમારી સાથે થાય છે, તો અમારી સાથે અમે નાગરિક છીએ, વોટ આપીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, તો અમને વ્યવસ્થિત જવાબ મળવો જોઈએ, એ અમારો હક છે। જનસેવા કેન્દ્ર ખાતે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો કામગીરી માટે આવતા હોય છે। આ કામગીરી માટે વારંવાર ધક્કા ખાવા પડે છે જેને કારણે લોકોના સમય અને નાણાં બંનેનો દુર્વ્યય થાય છે। જનસેવા કેન્દ્રની બેદરકારી સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। હેલો, મારું નામ પૂજાબેન માંડલિયા છે અને અમે અહીંયા જનસેવાના રેશન કાર્ડ માટે કામગીરી માટે આવેલા છે। અત્યારે અમે કામગીરી માટે આવેલા તો છે, બટ અહીંયા અમને સોમવાર અને ગુરુવારે કામગીરી બાબતે બોલાવવામાં આવે છે। અમે લાઇનમાં અત્યારના 6-6 વાગે સવારના 8 વાગે ગેટમાં વેઇટ કરતા 9:30 વાગે અમને અત્યારે લાઇનમાં પેલા કૂપનના કાર્ડને પાસ માટે ફટાફટ બધીને ગોઠવી દેવામાં આવે છે, છતાંય પોતે 10:30 વાગે આવે છે। 11 વાગે અમને કહેવામાં આવે છે કે સર તમને અમને ટોકન સિસ્ટમ આપશું, ટોકન નથી આપતા અને જે આગલા દિવસની જે કામગીરી માટે બાકી રાખેલા હોય છે એ લોકોને લઈ લે છે અને અમારા કામ માટેનું અમને અહીંયા ને અહીંયા રાખવામાં આવે છે। અને અત્યારના એ કેવું કરે છે કે સોમ અને ગુરુવારે રેશન કાર્ડનું તો કહે છે કે કામગીરી ચાલુ છે, અહીંયા આવે છે તો બીજા કામ કરે છે અને સોમવારના અને રેશન કાર્ડના જે ગુરુવારના અમને પેન્ડિંગ જે કામ રાખેલા હોય છે એ કામ થતા નથી, અત્યારે બીજા ત્રીજા કામ લેવામાં આવે છે। દરરોજ માણસોને ક્યાંથી ને ક્યાંથી ગામડેથી અને અત્યારે પોરબંદરમાં જોકે કેટલું દૂર છે છતાંય અમારે આટલા ધક્કા થાય છે પણ કોઈ અહીંયા ધ્યાન દેવામાં આવતું નથી। પૂછવા જાય છે તો કે અમારા મામલતદાર સાહેબને મળી લ્યો, અમને મામલતદારને પણ એ વાત કરેલી, અત્યારના ત્યાં વાત તો ચાલી રહી છે પણ પ્લીઝ અમારી મહેરબાની તમારી કે પ્લીઝ અમને છે ને કોઈ સારો રિસ્પોન્સ આપવામાં આવે, અમને સારી રીતના કોઈ બી ફિક્સ ટાઈમ દેવામાં આવે જેના કારણે અમે આવી અને આ કામગીરી પૂરી કરી શકીએ। જનસેવા કેન્દ્રમાં કમ્પ્યુટરની ક્ષતિને કારણે લોકોની કામગીરી સમયસર થતી નથી છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। આ બેદરકારી સામે અરજદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।